नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? अत्यारे आपणे धोरण 12 मां एसपीसीसी विषयमां चेप्टर 1 मां आगळ वधीए छीए। विद्यार्थी मित्रों, गया लेक्चरमां आपणे शेर वेचणी अंगेना कायदेसरनी जोगवाई अने नियंत्रणोना अलग अलग मुद्दानी आपणे विगतवार चर्चा करी हती, जेमां एक मार्कना महत्वना प्रश्नोनी पण आपणे वात करी हती। तो एवो ज एक प्रश्न हजी आपणे समजवानो छे, जेवो प्रश्न छे કે અનિયમિત શેર વેચણી એટલે શું, તેના સંજોગો જણાવો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને 3 માર્કમાં પૂછાતો હોય છે કે અનિયમિત શેર વેચણી શું એટલે શું અને તેના સંજોગો જણાવો। તો પહેલા આપણે અનિયમિત શેર વેચણી એટલે શું એનો આપણે અર્થ સમજવો પડે। અનિયમિત એટલે કે જે નક્કી કરેલા પ્રમાણે છે, તારા ધોરણ પ્રમાણે ન હોય એવા પ્રકારની। તો સરસ વ્યાખ્યા છે કે શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈનો અમલ કર્યા સિવાય, એટલે કઈ જોગવાઈ, કયા નિયમો, કયા નિયંત્રણો, જેની પહેલા લેક્ચરમાં ચોથામાં જોઈ ગયા આપણે, બરાબર, એ નિયમો કે નિયંત્રણો છે એની જોગવાઈનો અમલ કર્યા સિવાય, એટલે કે એનો ભંગ કરીને જે શેર વેચણી કરવામાં આવે એને અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે। કે નક્કી કરેલા જે કાયદેસરના નિયંત્રણ જોગવાઈ આપેલી છે એનો અમલ કરવાનો નથી, એટલે કીધું છે આ જોગવાઈનો અમલ કર્યા સિવાય, એટલે કે તેનો શું થશે, અહીંયા ભંગ કરીને જે શેર વેચણી થાય તેને અનિયમિત શેર વેચણી કહે છે। એટલે નક્કી કરેલા જે નિયમો છે એનો અમલ ન થાય પરંતુ એનો ભંગ થાય, નક્કી કરેલ પ્રમાણે કોઈ કાર્ય કરવામાં આવતું નથી, તો એવા પ્રકારની જે વેચણી છે તેને આપણે અનિયમિત શેર વેચણી કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું 2 માર્કના પ્રશ્નમાં પૂછાય જાય કે અનિયમિત શેર વેચણી અંગેના સંજોગો જણાવો, તો જે 8 સંજોગો છે એમાં તમારે કોઈ પણ 4 લખવાના છે, તો આ સંજોગોને પણ ફરીવાર એકવાર રિપીટ કરીએ સમજીએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો, એ કીધું છે કે લઘુત્તમ ભરણો મળ્યા વગર કરેલ શેર વેચણી, તો યાદ કરો બધા કાયદેસરના નિયંત્રણો જોગવાઈમાં એવું આપણે આવ્યું હતું કે કંપનીએ લઘુત્તમ ભરણો ઓછામાં ઓછા કેટલા ટકા હોવું જોઈએ, શું હતું, 90%। જો 90% લઘુત્તમ ભરણો ન થાય તો કંપની શેર બહાર પાડી શકે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, જો કંપની એ લઘુત્તમ ભરણો મળ્યા વગર શેર વેચણી કરે તો એ કેવી શેર વેચણી કહેવાય, તો એને કહેવાય અનિયમિત શેર વેચણી। સમજણો બધાને, એટલે કે જો કંપની લઘુત્તમ ભરણો મળ્યા વગર શેર વેચણી કરે તો એને ગેરકાયદેસર એટલે કે અનિયમિત શેર વેચણી કહેવાશે, આ એનો પહેલો સંજોગ છે કે ભાઈ આવો સંજોગ બને ત્યારે અહીંયા જે છે એ અનિયમિત શેર વેચણી કહેવાશે। બીજો સંજોગ જોઈએ આપણે, વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટર ઓફ કંપનીઝ સમક્ષ નોંધવી ન હોય, તો આપણે બધાને ધ્યાનમાં છે કંપની જે વિજ્ઞાપન પત્રની એક નકલ બનાવે છે જાહેર જનતાને આપ્યા પહેલા, કંપની રજિસ્ટર એટલે કે કીધું છે રજિસ્ટર ઓફ કંપનીઝને એક નકલ આપવાની હોય છે, એટલે કે એ મંજૂરી આપે પછી આગળની કાર્યવાહી થાય, પરંતુ કંપની અહીંયા કંપનીઝ ઓફ રજિસ્ટરને નોંધાવતી નથી, નોંધાવશે નહીં તો એ શું કહેવાય, યોગ્ય કહેવાતું નથી, એટલે કે એને જો નોંધાવ્યા વગર શેર વેચણી કરશે તો અહીંયા અનિયમિત શેર વેચણી કહેવાતી હોય છે। સૌ પ્રથમ પહેલો મુદ્દો આપણે કીધું છે લઘુત્તમ ભરણો મળ્યા વગર જ્યારે શેર વેચણી થાય ત્યારે અનિયમિત। બીજું, વિજ્ઞાપન પત્રની નકલ જે છે કોને આપવાની હોય, રજિસ્ટર ઓફ કંપનીઝ એની સમક્ષ નોંધાવેલી ન હોય ત્યારે। ત્રીજું છે શેર અરજી સાથે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5%, યાદ કરો તમને કીધું હતું મેં કે જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે એ કંપનીએ નક્કી કરેલા ઓછામાં ઓછા જે 5% શેર જે છે મંગાવવા પડે છે, અથવા તો હજી એક મુદ્દો હતો કે સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણા મળેલ ન હોય ત્યારે, કે 2 સંજોગ કીધા છે આપણને, દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા કીધા છે અહીંયા આપણને 5%, અને સેબીએ નક્કી કરેલ રકમ પ્રમાણે નાણા ન મળે ત્યારે જે છે આપણે એને અનિયમિત શેર વેચણી કહીએ છીએ, કે નક્કી કરેલા કરાર પ્રમાણે જેટલા પ્રમાણમાં નાણા મેળવવાના કીધા છે એટલા ન આવે ત્યારે અનિયમિત શેર વેચણી કહેવાશે। ચોથું, કંપની એ એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલું ન હોય, યાદ કરો બધા કે એસ્ક્રો બેંક ખાતું શું કામ ખોલાવવાનું છે, એસ્ક્રો બેંક જરૂર શું પડવાની છે, તો જ્યારે આપણે સમજાતા કે કોઈ પણ કંપનીએ નાણાકીય વ્યવહાર કરવા માટે
એસ્ક્રો બેંક ખાતું જે છે એ શેડ્યુલ બેંકમાં ખોલાવવું ફરજિયાત છે, જેના દ્વારા કંપની વ્યવહાર કરતી હોય છે. એટલે કે જો અહીંયા કંપની શેડ્યુલ બેંકમાં આ એસ્ક્રો ખાતું નહીં ખોલાવે તો આ કાર્યવાહી કેવી કહેવા છે? તો એને કહેવાય અનિયમિત શેર વેચણી. તો એના સંજોગ કીધું કે ભાઈ જો આવું થાય તો બેંકમાં ખાતું ન ખોલાવે તો અહીંયા જે છે એ કાયદેસર કહેવાતું નથી. એટલે કે આપણે આ યાદ રાખવાનું થશે કે કંપની એસ્ક્રો બેંકનું ખાતું જે છે એ શેડ્યુલ બેંકમાં ખોલાવેલું ન હોય ત્યારે. પાંચમું છે, નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી ન હોય ત્યારે. જો કોઈ પણ કંપનીએ પોતાના શેરની નોંધણી કરવી હોય ત્યારે, લિસ્ટિંગ કરવું હોય ત્યારે એ શેર બજારમાં નોંધણી કરે છે. હવે શેર બજારમાં કંપનીએ પોતાની શેરની નોંધણી ન કરાવે તો જાહેર જનતા શેર જોઈ શકતી નથી. એટલે કંપનીએ ફરજિયાત શેર બજારમાં નોંધણી કરાવવી પડે છે, પરંતુ એ કરાવશે નહીં એટલે કંપની કરાવતી નથી તો એવી શેર વેચણી કેવી કહેવાય? તો અનિયમિત શેર વેચણી કહેવાશે. ટૂંકમાં એક રાખવાનું, માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી ન હોય ત્યારે. બીજું, ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલી ન હોય ત્યારે. ડિપોઝિટરી જે કાર્ય છે એ કાર્ય કરવા માટે કંપનીએ એને સમજૂતીની માહિતી આપવી ફરજિયાત છે, પરંતુ કંપની અહીંયા ડિપોઝિટરી સાથે સમજૂતી ન કરે તો ડિપોઝિટરી જે છે એ પોતાની કાર્યવાહી કરી શકતી નથી. એટલા માટે અહીંયા એ અનિયમિત શેર વેચણીનો સંજોગ કહેવાશે. સાતમું, સેબી ની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈનું પાલન ન કર્યું હોય ત્યારે. જ્યાં સુધી સેબી શેર બહાર પાડવાની મંજૂરી ન આપે ત્યાં સુધી કંપની શેર બહાર પાડી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંપનીની જે સેબીની જે માર્ગદર્શિકાઓ છે, કંપનીની ધારાની જોગવાઈઓ છે, એનું સેબી પાલન કરાવશે, નિયમ પ્રમાણે જોશે ને, પરંતુ કંપની જે છે એ કોઈ જોગવાઈનું પાલન કરતી નથી. તો જો સેબીની જોગવાઈનું પાલન ન કરે, નિયંત્રણની પાલન ન કરે તો એ કંપની જે છે એ અનિયમિત શેર વેચણીના સંજોગ ઊભા થતા હોય છે. વિજ્ઞાપન પત્રમાં આપેલી માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય ત્યારે. તો કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે, શા માટે બહાર પાડે છે? તો ભાઈ મૂડી મેળવવા માટે. કોના માટે બહાર પાડે છે? તો જાહેર જનતા માટે બહાર પાડે છે. પરંતુ વિજ્ઞાપન પત્રમાં જ માહિતી ખોટી હોય તો લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે. એટલે કે જો કંપની વિજ્ઞાપન પત્રમાં આપેલી માહિતી જ ખોટી હોય, ગેરમાર્ગે દોરાયેલી હોય તો અહીંયા જે છે એ યોગ્ય કહેવાતું નથી. એટલે કે અહીંયા એ અનિયમિત શેર વેચણીનો સંજોગ ઊભા થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને આઠ મુદ્દા આપેલા છે, ઝડપથી રિપીટ કરી દઈએ. સૌ પ્રથમ, પહેલું, લઘુત્તમ ભરણું મોડેલ ન હોય અને શેર વેચણી કરે ત્યારે. બીજું, વિજ્ઞાપન પત્રની નકલ ક્યાં નોંધાવેલી ન હોય, રજિસ્ટર સમક્ષ નોંધાવેલી ન હોય ત્યારે. ત્યારબાદ, અરજી સાથે કેટલી કિંમત આપવી જોઈએ, દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા તો જે સેબીએ નક્કી કરેલું છે, એટલે કે સેબીએ નિર્ધારિત કરેલ રકમ મળવી જોઈએ. ત્યારબાદ ચોથું, કંપનીએ એસ્ક્રો ખાતું શેડ્યુલ બેંકમાં ખોલાવવું ફરજિયાત છે અને જો ન ખોલાવેલું હોય તો સંજોગો. નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી ન હોય ત્યારે, નોંધણી માટે ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલી ન હોય ત્યારે, સેબીની જે માર્ગદર્શિકા છે એની જે કંપની ધારાની જોગવાઈ છે અને કંપની ધારાની જે માહિતી છે, માર્ગદર્શિકા છે, એનું પાલન ન થયું હોય ત્યારે.